નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના, હવામાન વિભાગ. અફઘાનિસ્તાનથી દિલ્હી આવેલા 16 લોકો કોરોના પોઝિટિવ. WHO વૈજ્ઞાનિકની ચેતવણી, ભારતની રાહત નહીં. રાકેશ અસ્થાનાની નિયુક્તિ મામલે 2 અઠવાડિયામાં હલ લાવે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. સામનામાં નારાયણ રાણે પર પ્રહાર, ગેંગસ્ટર જેવો વ્યવહાર કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી. કલ્યાણ સિંહના નિધન પર AMUના VCએ શોક વ્યક્ત કર્યો, વિરોધમાં યુનિવર્સિટીમાં લાગ્યા પોસ્ટર. કેરળમાં ફરી 2 કાબુ થયો કોરોના. દેશમાં આવ્યા 24 કલાકમાં 37,000થી વધારે કેસ. તાલિબાનની ચેતવણી, હવે અમે કોઈ અફઘાનીને દેશ છોડવા નહીં દઈએ. દહેગામ તાલુકાના બૈયલ ગામે નવા બનાવેલા CC રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તાલુકા ડેલિગેટ, એસ્ટિમેટ મુજબ કામ થયું નથી અને ચાલુ વરસાદે રોડ બનાવ્યો હોવાથી વ્યાપક ગેરરીતિ. માંગરોળ બંદરમાં વીજ ધાંધ્યાને લઈ PGVCLના ઇજનેરને આપ્યું આવેદનપત્ર. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જનસંવેદના યાત્રા આજે દાહોદ જિલ્લામાં પહોંચી હતી, જ્યાં આપના નેતા ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીએ કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યકરોને 2022ની ચૂંટણી માટે હુંકાર કરી હતી. આજે ધોરણ 10ના 3.78 લાખ રિપીટર વિદ્યાર્થીઓનું પરીક્ષાનું પરિણામ થશે જાહેર. આપ ગુજરાતમાં ફક્ત રાજકારણ કરવા માંગે છે તેમને ગુજરાત કે દેશ હિત સાથે કોઈ લેવા દેવા નથી, CR પાટીલ. ધોરણ 6 અને તેથી ઉપરના વર્ગોની ફરજિયાત અર્ધવાર્ષિક પરીક્ષા લેવા માટે શિક્ષણ મંત્રીને પત્ર. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.